અમદાવાદમાં તબીબોની હડતાળ અંગે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટનું નિવેદન સામે આવ્યું. સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ ગઈકાલની કાર્યવાહી અંગે માહિતી આપી છે. સિવિલમાં ગઈકાલે 3900 કેસની નોંધણી, 51 ઓપરેશન અને 20 ડિલિવરી કરવામાં આવી છે. 50% સર્જરી પર હડતાળની અસર થઈ છે. પહેલાથી જ નક્કી કરાયેલા ઓપરેશનની તારીખ આગળ ધપાવવામાં આવી છે. તબીબોને ફરજ પર હાજર થવા કહ્યું પણ તબીબો હાજર ન થતા નોટિસ આપી છે. હાજર ન થનારા તબીબો સામે જે કાર્યવાહી કરવાની થશે તે કરવામાં આવશે. કાલે કહ્યું એમ 3900 વધારે ઓપીડી કાલે થઈ છે અને 196 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે. 51 સર્જરી થઈ છે અને 24 કલાકની અંદર 20 ડિલિવરી થઈ છે. નોર્મલી જોઈએ તો આપણે ડિલિવરીની સંખ્યા 20-21-22ની આજુબાજુ રહેતી હોય છે અને ગઈકાલે પણ 20 ડિલિવરી થઈ છે. ઓપીડી પણ યથાવત છે. ઇમરજન્સીમાં આવેલા દર્દીઓ દાખલ પણ થયા છે અને ઓપરેશન પણ થયા છે. જેમ ગઈકાલે કહ્યું હતું એમ આજ ફરી કહીશ કે પ્લાન સર્જરી અને ખાસ કરીને એવી સર્જરી જેને જો આપણે ડીલે કરીએ તો એના જીવન મૃત્યુ સાથે રિલેશન ના હોય એવી પ્લાન સર્જરી પોસ્ટપોન કરવામાં આવી હતી. અને બાકી તમે જોઈ શકો છો કે બધી જ જાતની સેવાઓ ખાસ કરીને ઇમરજન્સીમાં સંપૂર્ણ રીતે ચાલુ છે. વોર્ડમાં પણ એ પ્રમાણે રાઉન્ડ ધ ક્લોક ડોક્ટર્સ મૂક્યા છે જેથી કરીને દાખલ દર્દીને કોઈ હાલાકી ન પડે. અને ગઈકાલના આંકડા એ પણ કહી રહ્યા છે કે આવેલ દર્દી ઓપીડીમાં આવેલ છે એને દરેકે દરેક લેવલે ચેક કરી અને જરૂરી સારવાર અને દવાઓ આપવામાં આવી છે.